મને એક ભાઈ મળ્યા હતા, મને કે મેરેજ એટલે દિવાળી. શું વાત કરે છે? મને કે જો જે દિવસ સુધી લગ્ન નતા થયા ત્યાં સુધી બરાબર છે, લગ્ન થાય એટલે એક વર્ષ સુધી એમ લાગે ધનતેરસ, આપણા ઘરમાં લક્ષ્મીજી પધારી જાય. પણ જેવું બીજું વર્ષ થાય ને એટલે કાળી ચૌદસ ના ફટાકડા ફૂટવાના શરૂ, અને ત્રીજું વર્ષ થાય ને એટલે અમાસ ના અંધારા હજારે બાજુ, ચોથું વર્ષ થાય ત્યારે અંદર માં એક બ્રહ્મ જ્ઞાન થઈ જાય કે ભાઈ આ સંસાર માંડવા જેવો નતો, આપણે માંડી દીધો, કાંઈ વાંધો નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. એટલે નવી જિંદગીનો સૂર્યોદય એનું નામ બેસતું વરસ. અને પાંચમા વરસમાં તો એમ લાગે કે આને ઘરવાળી બનાવી ભલે, પણ ભાઈ બીજની જેમ, ભાઈ બહેન જેવો જ વ્યવહાર રાખવા જેવો, એટલે ભાઈ બીજ શરૂ થઈ ગઈ. આ તમારો સંસાર છે. વર્તમાન કાળમાં સેપરેટ ફેમિલીઓના નુકસાનોની તમને ખબર છે. કોક નિર્યુક્તિની અંદર બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે દરિયા કે એક નદીની અંદર બે માછલા હોય, એકબીજાની સાથે ટકરાય કે ના ટકરાય? ટકરાય. એ લોકો નક્કી કરે કે આમ અંદર એને ટકરાવું, એના કરતા આપણે બે બહાર આવી જઈએ. ટકરાવાનું જ નહીં, અને નદીનું જળ છોડીને માછલું જો બહાર આવી જાય તો માછલાની હાલત શું થાય? બે ખતમ. તમે કહેશો કે મારા સાહેબ જોઈન્ટ ફેમિલીમાં રહીએ ને પછી બહુ ઝઘડા થાય છે, આર્ત ધ્યાન થાય છે, આપણો ધર્મ કઈ થતો જ નથી, આ બધાની સારવારમાંથી ઊંચા નથી અવાતો. એક મિનિટ, બહુ ધર્મ કરવો તો ભાઈ સંસાર શું કામ માંડ્યો? ત્યારે કેમ અક્કલ ન ચાલી કે એના કરતા હું દીક્ષા લઈ લીધી હોત તો? હવે જયારે માંડીને જ બેઠા છો ત્યારે ધર્મ અને ઘર આ બંનેના વ્યવહાર તમારે સાચવવા પડશે. તમે ઘર માંડીને બેઠા છો તો ઘરને છોડીને રખડતું મૂકીને તમે દેરાસર પૂજા કરવા ના જઈ શકો. તમારા સાસુ અને સસરા બીમાર હોય અને તમે બે કલાક અષ્ટપ્રકારી પૂજા કરો, આ પૂજા નથી, આ ભગવાનની આસાધના છે. તમારા દીકરા દીકરીને સૂતા મૂકીને તમે અહીંયા આવી જાઓ, તમારે પ્રેમથી લાવવા જોઈએ, આવો મજા આવશે, તમારે આજે જવાનું છે, અમે ઘરે રહેશું. જોઈન્ટ ફેમિલીની અંદર કદાચ સહન કરવું પડે તો કરજો. થોડો ધર્મ ઓછો થાય તો ચાલશે, પણ તમારી મર્યાદાઓ જો સચવાતી હોય તો આનાથી ઉત્તમ, આનાથી રૂડું બીજું કંઈ નથી. અમારે સમુદાયમાં રહેવાનું, તમારે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું છે. પાંચમા નંબરનું સપનું છે સિંહનું. પુણ્યપાલ રાજા કહે, ભગવાન આ સપનું તો બહુ વિચિત્ર હતું. શું જોયું? એક જંગલ છે, એમાં સિંહ છે, લાયન મરેલું છે, મળદું છે, છતાં દૂર દૂર વાઘ ઉભા છે, વરુ ઉભા છે, શિયાળ ઉભા છે, બધા દૂરથી જુએ છે ખરા, નજીક કોઈ નથી આવતું. પણ એ સિંહના મરદામાંથી કેટલા કીડા બહાર આવ્યા છે અને સિંહના મરદાને ફોલી ખાય છે. ભગવાન આનો શું મિનિંગ છે? પરમાત્મા બહુ સુંદર જવાબ આપે છે. ભગવાન કહે છે આનો મિનિંગ એ સમજવાનો છે, આ જંગલ એટલે જંબુદ્વીપ ભરત ક્ષેત્ર, સિંહ એટલે મારું શાસન, વાઘ વરુ વગેરે તમે જોયા એ અન્ય ધર્મો સમજવાના છે, અને અંદરથી નીકળેલા કીડા એટલે જૈન ધર્મમાંથી જ નીકળેલા પંથો, મતો, પ્રપંચો એ સમજવાનો છે. ભગવાન આ અર્થનો વિસ્તાર કરતા કહે છે કે મારું શાસન સિંહ જેવું છે. ભગવાનનું લંચન કયું હતું? સિંહ. અને ભગવાનનું શાસન પણ કેવું છે? સિંહ છે. એ જીવતો તો સિંહ જેવો હોય, પણ એ મળદું હોય ને તો પણ દુનિયા એનાથી ડરે છે, કારણ કે આ સર્વજ્ઞનું શાસન છે. ભગવાન મહાવીર નથી અત્યારે, તીર્થંકર છે, ગણધર ભગવંતો છે, કોઈ કેવલી ભગવંતો પણ છે નથી, છતાં પણ આખી દુનિયામાં જૈન શાસનનો ડંકો વાગે છે. કેટલા છીએ જૈનો? કેટલા છે? હા, આખા ભારતની અંદર ટોટલ પોપ્યુલેશન કેટલું? 125 અબજ. હા, 125 કરોડ. એ 125 અબજની વસ્તીની અંદર જૈનો કેટલા છે?
એક કરોડ પણ નથી, ચારે ફિરકા ભેગા મળીને એક કરોડ પણ નહીં થાય. સરકારી ગણતરી મુજબ તો 40-50 લાખ છે. છતાં 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપર નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપતા હતા ત્યારે વિશ્વના 700 ધર્મમાંથી બીજા કોઈ ધર્મને યાદ ન કરતા એક ધર્મ અને એના ધર્માચાર્યનું નામ લીધું હતું. કયો ધર્મ હતો એ? જૈન. અને કયા આચાર્ય હતા? બુદ્ધિસાગર. આ માણસનું નોલેજ કેવું હશે? 1% જેટલા પણ જે દેશમાં જૈનો નથી, પણ એ જૈનોએ જે ભવિષ્ય ભાખ્યું છે એની નોંધ ભારત દેશની સરકાર પણ લે છે.